તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. બિહારમાં જમીન ગોટાળા કૌભાંડમાં ઈડીનો સકંજો કસાયો છે. આજે તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવશે. તો લાલુ પ્રસાદ યાદવની 9 કલાક ઈડીએ પૂછપરછ કરી. લાલુ પ્રસાદ ઈડીની ઓફિસે હાજર થયા હતા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ નોકરી કૌભાંડની તપાસ માટે કથિત જામીનના સંબંધમાં પૂછપરછ માટે પટના ઈડી ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેમની 9 કલાક પૂછપરછ કરવામાં આવી. બિહારમાં નેતાઓ સામે ઈડીએ હવે કડક વલણ અપનાવ્યું છે. બિહારમાં જમીન ગોટાળા કૌભાંડમાં ઈડીએ સકંજો કસ્યો છે. તો આજે તેજસ્વી યાદવની પૂછપરછ હાથ ધરાશે. તો લાલુ પ્રસાદની દીકરી મીસા ભારતી પણ તેમની સાથે ઈડી ઓફિસે ગઈ હતી, જોકે તેને અંદર જવા દેવામાં આવી નહોતી. પૂછપરછ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ અને કાર્યકરો પટનામાં ઈડી ઓફિસની બહાર એકઠા થઈ ગયા હતા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ઈડીએ લાલુ યાદવ અને તેમના પુત્ર તેજસ્વીને પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. લાલુ યાદવ અને તેના પરિવારના સભ્યો પર રેલવેમાં નોકરીના બદલામાં જમીન હડપ કરવાનો આરોપ છે. ઈડીની ચાર્જશીટ મુજબ 2004 થી 2009 સુધી ભારતીય રેલવેના જુદા જુદા ઝોનમાં ગ્રુપ ડીના પદો પર ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી હતી અને તેના બદલામાં તેઓએ તેમની જમીન તાત્કાલિક રેલવે મંત્રી લાલુ પ્રસાદના પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરી હતી. તો નોકરીના બદલામાં જમીન હડપવાના મુદ્દે પૂછપરછ થઈ રહી છે. એક બીમાર વ્યક્તિ હૈ સબ જાનતે હૈ સિર્ફ મેં નહીં જાનતી હું સબ જાનતે હૈ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાયપાસ સર્જરી ટાઈમલી દવા ટાઈમલી ખાના ઓર ઉનકો વો 9 ઘંટે તક બેઠા કરકે રખતી હૈ દિસ ઇઝ કમ્પ્લીટ ઇનહ્યુમેનિટી ઓર લેકિન હમ લોગ ભી ડરને વાલે નહીં હૈ હમારે રાષ્ટ્રીય દેશ ભી ડરને વાલે નહીં હૈ વો લડેંગે યહી ઈડી કેસ ક્લોઝ કરતી હૈ 2 સાલ પહેલે યહી ઈડી કો કેસ ક્લોઝ કર દી થી બીજેપી સે આદેશ આયા કેસ ઓપન કર દી ઈડી તો મજાક કા પાત્ર બન ગઈ. देखिए 10 घंटे बैठा के जांच के नाम पे जिस तरीके से रखा गया है निश्चित रूप से ये दिखाता है कि किस तरीके से भारतीय जनता पार्टी मशीनरी तंत्र का दुरुपयोग अपने विपक्षियों को साधने के लिए कर रही है. निश्चित रूप से ये एक अमानवीय व्यवहार मैं मानती हूँ क्योंकि वो व्यक्ति जो अभी तक पूर्णतः स्वस्थ भी नहीं हुए हैं, डॉक्टर ने उनको कहा है उन्हें आराम की आवश्यकता और 4 घंटे वो कहीं भी बैठ नहीं सकते. बावजूद इसके 10 घंटे आप समझ सकते हैं 10 घंटे एक ऐसे व्यक्ति को जो अभी इतनी बड़ी सर्जरी से उभरे हैं, तो निश्चित रूप से भारतीय जनता पार्टी जिस तरीके से अपने विपक्षियों को साध रही है ये दिख रहा है और बिहार की जनता इनको जवाब देगी. तो लालूनी पत्नी पर ईडी आरोप लगाव्यो हतो. आज समग्र मामलो शु हतो तेना पर नजर करी रहा छे आपणे. રેલવેમાં નોકરીના બદલે જમીન લેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો અને તેને લઈને જ આ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. નોકરી અને જમીનના કેસમાં લાલુના ઘણા સભ્યો પર આરોપ લાગ્યો છે. લાલુ પ્રસાદના પરિવારના સભ્યોના નામે જમીન કરવાનો આરોપ છે. ઈડી દ્વારા લાલુ પ્રસાદ અને તેજસ્વીની પૂછપરછ થઈ છે. લાલુની પત્ની પર ઈડી દ્વારા આરોપ લગાવ્યો હતો. મામલે જ વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, લાલુ પ્રસાદ યાદવની જે રીતે પૂછપરછ કરવામાં આવી, પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે આટલી માંદગી તેઓ બીમાર છે અને તેમ છતાં પણ આટલા કલાકો તેમને બેસાડી રાખવામાં આવે અને આજે તેજસ્વી યાદવની પૂછપરછ ઈડી દ્વારા હાથ ધરાવવાની છે, શું વિગતો? બિલકુલ કૃષ્ણા, આપણે જણાવ્યું કે બિહારની રાજનીતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા 72 કલાકની અંદર કહી શકાશે કે નવી સરકારનું ગઠન થયું અને નવી સરકારના ગઠન થતાની સાથે જે લાલુ પ્રસાદના માથે વીજળી પડી હોય સ્કાયલેબ પડ્યો હોય તેવો અત્યારે ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે અને તેને લઈને વાત કરવામાં આવે તો બિહારનો સૌથી ચર્ચિત કૌભાંડની વાત કરવામાં આવે તો કથિત જમીન કૌભાંડ છે અને જેને જમીન ગોટાળા કૌભાંડને લઈને હવે ઈડીએ સખતમાં કડકમાં કડક વલણ અપનાવ્યું છે. જેને લઈને ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઈડી કાર્યાલય ઉપર બોલાવવામાં આવ્યા હતા. બોલાવવામાં આવ્યા, તેમને ખાલી તપાસ કરવામાં આવશે તેવી એમને બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ એક વખત ઓફિસે આવી ગયા બાદ તેમની સતત 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. અત્યારે હાલમાં મળતી જાણકારી અનુસાર તેમની પાસે ઈડીના જે અધિકારીઓ હતા તેમના દ્વારા કથિત જમીન ગોટાળા કૌભાંડ માટે
50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. કેટલાક પ્રશ્નોના જવાબ લાલુ પ્રસાદ આપી શક્યા છે, કેટલાક પ્રશ્નોના જવાબ હજી પણ અવઢવમાં છે. તે પ્રશ્નોના જવાબ શું હોઈ શકે તેના માટે ઈડી દ્વારા તજવીજ હાથ ધરાઈ રહી છે. ગઈકાલની વાત કરવામાં આવે તો 9-9 કલાક સુધી લાલુ પ્રસાદની કડકમાં કડક ઇન્કવાયરી કરવામાં આવી. ઓફિસમાં અને ઓફિસ બાદ તેમને ભોજનથી માંડીને ચા નાસ્તાની, દવાની, તમામ જે પણ એમની જે જરૂરિયાતની વસ્તુઓ હતી, પ્રાથમિક જરૂરિયાતોની બધી જ વસ્તુઓ સેવાઓ જે હતી એ પૂરી પાડવામાં આવી. પરંતુ લાલુ પ્રસાદને ઉભા ન થવા દેવામાં આવ્યા. આ સાથે જ એક બાદ એક અનેક પ્રશ્નની ઝડી અત્યારે એમના ઉપર વરસાવવામાં આવી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે તો ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવની સાથે તેમના પુત્રી મીસા ભારતી અને તેમના એક સહાયક હતા તે પણ ઈડીના કાર્યાલયે ગયા હતા. સવારે 11 વાગ્યાની આસપાસ જેઓ ઈડીના કાર્યાલયે પહોંચ્યા ત્યારથી જ ઈડીના અધિકારીઓએ કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું અને જે 50થી વધુ પ્રશ્નો લાલુ પ્રસાદને પૂછવામાં આવ્યા છે. સમગ્ર કૃષ્ણ આ જમીન ઘોટાળા કૌભાંડને જો સમજવાની આપણે કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ, તો લાલુ પ્રસાદના પત્ની રાવરી દેવી ઉપર ઈડી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ગૌશાળામાં કામ કરતા એક વ્યક્તિને રેલવેમાં નોકરી આપવાને બદલે જમીન પડાવી લેવાનો તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ જમીન કૌભાંડને લઈને આ વિવાદ ચરમસીમા ઉપર પહોંચ્યો. અને આ વાત માત્ર રાબડી દેવી સુધી નથી અટકતી, પરંતુ આ જમીન ગોટાળા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવનો આખો પરિવાર ફસાઈ ગયો છે. આજની જો વાત કરવામાં આવે તો આજે તેમના પુત્ર તેજસ્વી યાદવની પણ કડકમાં કડક ઇન્કવાયરી કરવામાં આવશે. ઈડી દ્વારા સવારે 11 વાગે તેમને પણ ઈડી કાર્યાલય હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. અને આ સાથે જ જમીન ગોટાળાની જે બાબત સામે આવી રહી છે તેનું સત્ય શું, આ ખરેખરમાં આજે એમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપમાં સચ્ચાઈ શું, તેને લઈને ઈડી દ્વારા જે પણ ક્વેશ્ચન બેંક જે છે તે તૈયાર કરી દેવામાં આવી છે. આજે ગઈકાલે લાલુ પ્રસાદનો વારો હતો, આજે તેજસ્વીનો વારો છે. આજે તેજસ્વીએ ઈડીના તમામ પ્રશ્નોના જવાબો આપવા પડશે, કાર્યાલયમાં હાજર થવું પડશે અને આ જમીન ગોટાળાને લઈને કૌભાંડનું સત્ય શું તે સામે આવે તેવા ઈડી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાબતની વાત એ પણ આપણે કૃષ્ણ જણાવી દઉં, આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ઈડી હવે કડકમાં કડક વલણ તમામ બાબતે અપનાવી રહી છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પણ ઈડી દ્વારા દરોડાનો ધમધમાટ જોવા મળ્યો હતો. જોકે સોરેન ન હોવાની વાત પણ ક્યાંક સામે આવી હતી, પરંતુ હવે ઈડી દ્વારા તમામે તમામ બાબતોમાં કડકમાં કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે બિહારનો જે આ સૌથી ચર્ચાસ્પદ કૌભાંડનો મુદ્દો છે, કથિત જમીન ગોટાળા કૌભાંડ, આ કૌભાંડ ઉપર શું સામે સત્ય આવશે, શું સાચી બાબત હતી, કોની કોની સંડોવણી હોઈ શકે, કયા મોટા માથાઓની સંડોવણી હોઈ શકે, આ ઉપરાંત લાલુ પ્રસાદ અને એમના પરિવાર ઉપર જે આરોપ લગાવેલા છે તે આરોપ કેટલા સાચા છે, જો તે આરોપ સાચા હોય તો તેમની સામે શું કડકમાં કડક કાર્યવાહી થઈ શકે, જે લોકોને નોકરીના બદલામાં જમીન મેળવવાની જે વાત હતી તે લોકોની પરિસ્થિતિ શું છે, તે લોકોને સાચો ન્યાય ક્યારે મળશે, આ તમામ બાબતો, આ તમામ સવાલોના જવાબ આવનારા સમયમાં જોવા મળશે. જી જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરે. દિલ્હીમાં ઝારખંડ સીએમ હેમંત સોરેનના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. ઈડીની ટીમ સીએમ હેમંત સોરેનના ઘરે પહોંચી હેમંત સોરેન નિવાસ સ્થાને હાજર ન હોવાની જાણકારી મળી રહી છે. તો ઈડીની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના ઘર બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.